बनासकांठा जिल्लाना दियोदर तालुकाना मेसरा गुदा नर्मदा केनालमांथी तारीख 12 जान्युआरीना रोज एक महिलानी लाश मळी आवी हती। जे लाश डुंगरासण गामनी परणित पूजा ठाकोरनी होवानुं बहार आव्युं हतुं, जेमां पोलीसे तपास दरमियान पूजा ठाकोरनी हत्या करवामां आवी होवानुं बहार आवतां पोलीसे तपासनो दौर शरू कर्यो हतो। दियोदर नायब पोलीस अधीक्षक पी एच चौधरीए बनासकांठा एलसीबी અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી સદર અનડિટેક્ટ મર્ડરની તપાસ કરતા પોલીસે કાંકરેજના તેરવાડા ગામના મહેન્દ્રજી ઠાકોરની અટકાયત કરી હતી, જેમાં પૂછપરછ કરતા મૃતક પૂજા ઠાકોર સાથે આરોપી મહેન્દ્રજી ઠાકોર વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું અને માત્ર મોબાઈલ બાબતે બોલાચાલી થતાં સમગ્ર હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું। સાયફન માંથી એક બેનની કોથળામાં લાશ મળી આવે, જે લાશ સંબંધે હતા દિયોદર પોલીસ સ્ટેશનમાં 302-201 મુજબનો ગુનો દાખલ, આઈપીસી કલમ 302-201 મુજબ ગુનો દાખલ કરવામાં આવે અને આ ગુનાની તપાસ પોસેસરી પરમારના હોય સંભાળે। આ કામે તપાસ કરતા હકીકત સામે આવેલ કે જે બેન મરનાર બેન હતા એના જે તે વખતે એના પિતાએ ઓળખ કરી લીધે, જેનું નામ પૂજાબેન જાહેર થયેલું અને તેઓની લાશ જે કોથળામાંથી મળી આવે તે સંબંધે પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબના હોય એલસીબીની તેમજ એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને આ સંબંધે તપાસ કરવા માટે જણાવી। આ બાબતે પછી હકીકત એવી મળેલ છે કે જ્યારે આ બેન આજથી 3-4 મહિના પહેલાં ઓગણ મંદિરની બાજુમાં એમના પતિ સાથે નોકરી કરતા હતા ત્યારે તેમને એ જ ગામમાં મહેન્દ્રભાઈ મગનજી દેવસી ઠાકોર જોડે મિત્રતા થયેલ અને એ મિત્રતાનું સંધાને આ બંને એકબીજાને અવારનવાર મળતા ગઈ તારીખ 3-1 રોજ આ મહેન્દ્રએ એને બોલાવેલી અને એને કહેલ કે તને હું મોબાઈલ આપીશ, તો એ મોબાઈલ બાબતે તે બેન આવેલા અને એમને ઓગળ જે મંદિર છે એની પાછળની જાળીમાં એ લોકો બેઠેલાના મન પેલી બેને મોબાઈલ માગતા મોબાઈલ નહીં આપતા તે બંને વચ્ચે ઝઘડો થયેલ ઉગ્ર સ્વરૂપ થયેલ અને મહેન્દ્રએ એ દરમિયાન એનું ગળું દબાવીને ત્યાં મારી નાખેલ અને પછી લાશ ત્યાં રહેવા દે। ત્યારબાદ સાંજના તેના એક કુટુંબી ભાઈ શંકર કુટુંબી જાણાજી હીરાજી વાહજીજી ઠાકોર જેનો કુટુંબી થાય તેને રાત્રિના બોલાવી અને આ બંને જણાએ ભેગા થઈ લાશને કોથળામાં મૂકી તેની અંદર ઈંટો ભરી તેના ઉપર વાયરથી બાંધી તેને નર્મદા કેનાલમાં લાશને સગે વગેરે માટે નાખી દીધેલ છે। આરોપીને ગઈકાલે સાંજે એમને કોવિડ ટેસ્ટ થયા બાદ તેઓને ગઈકાલ ધોરણસર અટક કરવામાં આવી છે અને આ બાબતે વધુ તપાસ હાલમાં ચાલુ છે। આરોપી મહેન્દ્રજી ઠાકોરે ડુંગરાસણથી પૂજા ઠાકોરને મળવા માટે થરા બોલાવી હતી અને ત્યાંથી બંને જણા બાઇક ઉપર ઓગળજીની થડીમાં આવ્યા હતા, જેમાં બંને વચ્ચે વાતચીતમાં પૂજા ઠાકોરે આરોપી તેના પ્રેમી મહેન્દ્રજી ઠાકોર પાસે વાત કરવા મોબાઈલની માગણી કરી હતી, જેમાં પ્રેમી એકદમ ઉશ્કેરાઈ જઈ પૂજા ઠાકોરને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી અને લાશને ત્યાં મૂકી પરત તેરવાડા આવી ગયો હતો। તેના કાકાના દીકરા જણાજી ઠાકોરને ફોન કરી બોલાવી પૂજા ઠાકોરની હત્યા કરી હોવાનું કહી પોલીસથી બચવા માટે લાશને કેનાલમાં નાખવાનો પ્લાન બનાવ્યો હતો। આરોપી મહેન્દ્રજી ઠાકોર અને તેના કાકાનો દીકરો જણાજી ઠાકોર બંને જણે મોડી રાત્રે ઓગળજીની થળીમાં જઈ મૃતક પૂજા ઠાકોરની લાશને એક કોથળામાં ભરી હતી અને અંદર પથ્થરો ભરી વાયરથી મીટી આરોપીએ પૂજા ઠાકોરની લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી હતી। આ હત્યા કેસમાં પોલીસે બંને આરોપીની અટકાયત કરી સદર અનડિટેક્ટ મર્ડર કેસનો ભેદ ઉકેલી દીધો છે અને આરોપીને કોરોના રિપોર્ટ કરી બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે।